નમસ્કાર ટીવી નાઇન સમાચાર સાથે હું છું નરેન્દ્રસિંહ અમદાવાદમાં ટેક્સ વિભાગે મેગા ઓપરેશન કર્યું છે અને ગુજરાતના બે નામાંકિત ગ્રુપો પર તવાઈ બોલાવી છે એસ્ટ્રલ અને રત્નમણી મેટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે અને કુલ ચાલીસ જગ્યા ઉપર આઈટીની ટીમ ત્રાટકી છે અમદાવાદ મુંબઈ દિલ્હી સહિત અન્ય શહેરોમાં તપાસ શરૂ કરાઈ છે અમદાવાદમાં પણ એક સાથે પચીસ જગ્યા ઉપર આ રેડ પાડવામાં આવી છે એસ્ટ્રોલ પાઇપના ચેરમેન સંદીપ એન્જિનિયરને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે તો રત્નમણીના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે આ બંને કંપનીના અન્ય ડિરેક્ટરોને ત્યાં પણ ચેકિંગ શરૂ કરાયું ગુજરાત બહાર પંદર જગ્યાએ સર્વે અને સર્ચની કામગીરી ચાલી રહી છે તો ઇન્કમટેક્સના એકસો પચાસ થી પણ વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે આ બંને કંપની સાથે સંકળાયેલ મોટા માથાઓને ત્યાં પણ દરોડા છે

આ કોર્પોરેટ ઓફિસ છે એસ્ટ્રિલની અને આ જે રેડ છે એ રેડની કાર્યવાહી જે છે એ અત્યારે ચાલી રહી છે કારણ કે આઈટી વિભાગની જે ટીમો છે એ લગભગ દોઢસો જેટલા જે અધિકારીઓ છે અધિકારીઓ આ રેડમાં જોડાયા છે અમદાવાદમાં લગભગ પચીસ જેટલા સ્થળોએ આ દરોડાની કાર્યવાહી ચાલુ ચાલી રહી છે આ સાથે જ જ્યારે આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી થતી હોય છે ત્યારે જે ટીમો છે એ ટીમો કન્સર્ન જે પણ ડીલિંગ્સ હોય છે જે પણ ઇન્વાઇસીસ હોય છે બધી જ પ્રકારની જે તપાસ છે તપાસ કરતી હોય છે જ્યાં જ્યાં પણ કંપની દ્વારા વ્યવહારો કરવામાં આવ્યા હોય એ બધા જ વ્યવહારોની તપાસ થાય અને એમાં જે બેનામી વ્યવહારો મળે છે ત્યારે એના ઉપર કાર્યવાહી થતી હોય છે અને આ જ કાર્યવાહી આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને લગભગ આખા ભારત દેશની વાત કરીએ તો એમાં મુંબઈ અને દિલ્હી સહિત લગભગ ચાલીસ સ્થળો ઉપર આ જે દરોડા છે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા દસ દિવસમાં આઈટી વિભાગ દ્વારા આ બીજા મોટા બે ગ્રુપ છે જેના વિરુદ્ધમાં આ દરોડાની કાર્યવાહી આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે

જ્યાં સુધી આ કાર્યવાહી છે કાર્યવાહી કોઈ ચોક્કસ નિષ્કર્ષ સુધી ન પહોંચે ત્યાં સુધી આઈટી વિભાગ ક્યારેય પણ આ બાબતની જાહેરાત કરતું નથી અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આજ સાંજ સુધી લગભગ ચાલશે અને સાંજ સુધી આ પ્રક્રિયા ચાલ્યા બાદ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય કારણ કે એમાં શું આઈટી વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે છે કે કોઈ પ્રકારે એને લઈને જે જે બેંક એકાઉન્ટ્સ છે કે બીજા કોઈ પણ વ્યવહારો છે એને લઈને

હજુ શરૂઆત થઈ છે સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધી આ સર્ચ ચાલે તેવી પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે એકસો પચાસ જેટલા આઈટીના કર્મચારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે